હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન શિયાળામાં બજારમાં લીલું લસણ પુષ્કળ આવે છે તો લીલા લસણનો ઉપયોગ કરીને તેનું શાક બનાવી લઈએ સાંભળીને નવાઈ લાગે ને પણ સુપર શાક બને છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈને કહીએ નહીં ત્યાં સુધી ખબર પણ નહીં પડે કે લીલા લસણનું શાક બનાવ્યું છે તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીંયા મેં દોઢસો ગ્રામ લીલું લસણ લીધું છે તેને ધોઈને રેસા કાઢીને સાફ કરીને સમારી લીધું છે હવે નોનસ્ટિક પેન લીધું છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે એમાં ચપટી જીરું લાલ સૂકા મરચાં લીધા છે બે તમાલપત્ર લીધા છે અને ચપટી હિંગ આ બધાનો વઘાર સરસ રીતના કરી લેવાનો છે લીલા લસણનું શાક ખૂબ જ સરસ લાગે છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે તેને ચોપરમાં ચોપ કરીને લીધી છે જેથી એકદમ ઝીણી થઈ જાય તેના માટે ડુંગળી ટામેટાનું જે અહીંયા શાકમાં ગ્રેવી બનશે તેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે થોડી લીલી ડુંગળી મેં બે ચમચી જેટલી ઉમેરી લીધી છે તેને પણ પ્રોપર મિક્સ કરી લેવાની છે અને ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દેવાની છે લીલી ડુંગળી અને સૂકી ડુંગળી કમ્બાઈન થઈને ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે પણ જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે એવોર્ડ પણ કરી શકો છો હવે અહીંયા મેં અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે આ કાઠિયાવાડી સબ્જી બનાવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ યમી લાગે છે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે લીલું લસણ અને લીલી ડુંગળી શરીર માટે ખૂબ ગુણકારી છે હવે સાફ કરીને કટ કરીને રાખ્યું હતું જે લીલું લસણ દોઢસો ગ્રામ જેટલું તે આમાં ઉમેરી લેવાનું છે અને તેને પ્રોપર મિક્સ કરીને ચડવા દેવાનું છે પાંચથી છ મિનિટ ચડવા દઈશું તેને આપણે અને વચ્ચે એક બે વાર તેને મિક્સ કરતા રહીશું જેથી લસણ ડુંગળીની અંદર પ્રોપર મિક્સ થઈને ચડી જાય લસણ જો કાચું રહેશે તો તેનો ટેસ્ટ સબ્જીમાં ખૂબ જ સારું નહીં લાગે એટલે આ લેવલે સબ્જીમાં લસણ ચડી જાય તે જોવાનું છે તમે જો રહ્યા છો કે સરસ ટેક્સચર આવી ગયું છે લીલું લસણ અહીંયા ચડી ગયું છે હવે મીડિયમ સાઇઝના બે ટમાટર લીધા છે તેને પણ ચોપરમાં ચોપ કરીને પ્યુરી બનાવીને લઈ લીધી છે અહીંયા મેં મિક્સરમાં પ્યુરી નથી બનાવી ચોપરમાં જ લીધું છે એટલે ઝીણું કટિંગ રહે તેને પણ પ્રોપર મિક્સ કરી દઈશું અને સબ્જીને પાછું ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું આ બધું જ મિક્સ થઈને સરસ એક લચકા પડતું શાક તૈયાર થઈ જશે તમે ઈચ્છો તમને ગમતું હોય તો તમે થોડું તેલ આગળ પડતું સબ્જીમાં રાખી શકો છો પણ મને સબ્જીમાં બહુ તેલ પસંદ નથી એટલે મેં તેલ અહીંયા થોડું ઓછું લીધું છે ઘીમાં પણ આ સબ્જી બની શકે છે લીલું લસણ આપણે ઘીમાં ખાઈએ છીએ તે પ્રમાણે હવે મસાલા કરી દઈશું હલ્દી લાલ મરચું ધાણા જીરું પાવડર અને મીઠું તમે જેવું સ્વાદ પ્રમાણે ખાતા હો ઓછું વધારે તીખું એ પ્રમાણે તમારે મસાલા કરવાના છે અહીંયા મેં મીડિયમ સ્પાઈસી કર્યું છે કેમ કે આપણે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી હતી ને લાલ મરચું કલર માટે લઈ રહ્યા છે આપણે તમે લાલ મરચું ના નાખવા માંગતા હોય તો એવોઇડ કરીને લીલું મરચું અહીંયા વધારી શકો છો પ્રોપર એને મિક્સ કરી લેવાના છે કે જેથી મસાલા ચડી જાય હવે સબ્જીમાં એક ટ્વિસ્ટ આપી દઈએ અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલો ગોળ સમારીને લીધો છે આ સબ્જીમાં ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે ગોળ મિક્સ થઈ ગયો છે અહીંયા મેં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને ત્યાર પછી સિંગદાણાને ક્રશ કરીને રાખ્યું તો તે સિંગદાણાનો પાવડર આમાં બે ચમચી લઈ લેવાનો છે સિંગદાણા ગોળ ડુંગળી લસણ ટામેટા અને હજી આપણે દહીં ઉમેરવાના છે આ બધું કમ્બાઇન થઈને જે આ શાક બને છે ખૂબ જ ડિલિશિયસ અને લાજવાબ ટેસ્ટી બને છે બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે અને સબ્જી ઓલમોસ્ટ આપણે અહીંયા તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે તેલ છૂટું પડી ગયું છે તો અહીંયા મેં પાપડી ગાંઠિયા લીધા છે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા પાપડી ગાંઠિયાને આથી રફલી તોડીને અંદર ઉમેરવાના છે આનાથી ખૂબ જ સરસ સબ્જી તૈયાર થાય છે સબ્જીમાં જે લચકો લેયર આવે છે તે આના લીધે આવે છે તો આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ઉત્તર ગુજરાતમાં લીલા લસણનું શાક બનતું હોય છે જેમ કે ડુંગળિયું છે લીલા લસણનું શાક છે એ ખૂબ જ ત્યાંનું પ્રખ્યાત છે તેલ અહીંયા છૂટું પડી ગયું છે બસ આ જ લેવલે આપણે દહીં ઉમેરવાનું છે અહીંયા મેં ચાર ચમચી જેટલું નોર્મલ દહીં લીધું છે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં આ દહીંને આમાં ઉમેરીને મિક્સ કરી લઈશું તમે વિચારી શકો છો કે આ સરસ કમ્બાઈન થઈને કેવો સરસ ટેસ્ટ આપશે આ સબ્જીને તમે રોટલી ભાખરી પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો છો તો તમારી કાઠિયાવાડી થાળીમાં આજે જ ઉમેરી દો લીલા લસણનું શાક હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું કોથમીર તો ખૂબ જ સરસ સબ્જી આપણી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે અને બસ થોડીક જ મિનિટમાં બની જાય છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે અહીંયા તો સર્વિંગ માટે તૈયાર છે લીલા લસણનું શાક તો હવે આપણે સબ્જીને સર્વ કરી લઈશું આ સબ્જી ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે તો અવશ્ય બનાવજો અને નાનાથી મોટા સૌને પસંદ આવશે જો તમે કહ્યું નહીં હોય કે આ લીલા લસણની સબ્જી છે તો કોઈને પણ ખ્યાલ નહીં આવે કે લસણની સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બની હોય તેવો જ ટેસ્ટ આવે છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અહીંયા આપણે આ સબ્જીને મેં અહીંયા રોટલી છાસ અને ડુંગળી સાથે સર્વ કરી છે તો તૈયાર છે આપણી એકદમ મીની કાઠિયાવાળી થારી તમે રોટલીના બદલે પરાઠા કે ભાખરી સાથે પણ સૌ કરી શકો છો કે બાજરીના રોટલા સાથે આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે લીલા લસણના શાકની રેસીપી લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આભાર